ઓફ વડોદરા. શહેરના વારસિયા પોલીસ મથકથી 500 મીટરના અંતરે આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 9 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર વારસિયા વિસ્તારમાં આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા અનિલ બુધવાણીએ જણાવ્યું હતું કે તેઓ એક દિવસ પહેલાં હરિઓમ સોસાયટીનું મકાન બંધ કરીને નવા ફ્લેટ પર ગયા હતા. રાત્રેના સમયે બંધ મકાન જોઈને તસ્કરોએ તેને નિશાન બનાવીને મકાનમાં મૂકેલા 2,54,800 તેમજ સોના ચાંદીના દાગીના અને કિંમતી ચીજવસ્તુઓ મળીને 9 લાખની મત્તા ઉઠાવીને પલાયન થઈ ગયા હતા. અનિલ બુધવાણીએ પોલીસ પર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જ્યાં ચોરી થઈ છે તેના 500 મીટરના અંતરે વારસિયા પોલીસ સ્ટેશન આવેલું છે, જેથી અહીંનો વિસ્તાર તો સુરક્ષિત જ છે તેમ અમે માનતા હતા. જો કે તસ્કરો હવે પોલીસના નાકા નીચેથી ચોરી કરી જાય છે, જે ઘણી શરમજનક બાબત છે. જો 500 મીટરના અંતરે સામાન્ય નાગરિકની માલમત્તા સુરક્ષિત ન હોય તો વારસિયા પોલીસ આખા વિસ્તારમાં કેવું પેટ્રોલિંગ કરતી હશે તેના પર પ્રશ્નો ઊભા થયા છે. વારસિયાના મધ્યમાં આવેલું હરિઓમ સોસાયટી C13 નંબરનું મકાન છે અમારા નામનું. વારસિયા પોલીસ સ્ટેશન માત્ર 500 મીટરના અંતર પર આવેલું છે અને બેફામ બનેલા ચોરો મારા ઘરનો મુખ્ય દરવાજો તોડીને, અંદરની તિજોડીઓ તોડીને અંદરના માલમત્તા જેમ કે સોનાના ચાંદીના દાગીના વત્તા રોકડ રકમ મળીને આશરે 9-10 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને બિંદાસ નીકળી ગયા છે. નાઇટ પેટ્રોલિંગના હિસાબે પેટ્રોલિંગ થતું હોય કે નહીં થતું હોય, પણ જો થતું હોય તો આવા બનાવો ના બને અને પણ નજીકમાં આવેલ પોલીસ સ્ટેશન જે આપણે પોતાની જાતને સુરક્ષિત સમજીએ છીએ અને આટલા નાના અંતર પર આવેલ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સોસાયટીમાંથી જો ચોરી કરીને જતા હોય તો ચોરોની એટલે હિંમતની દાદ દેવી પડે અને પોલીસ માટે આ મોટું કલંક. અહીંયા તો નોર્મલી એવું કોઈ શંકાસ્પદ અમે વ્યક્તિ જોઈ નથી, પણ કદાચ રેકી કરીને ગયો હોય તો ધ્યાન નથી, કારણ કે અમે તો વેપારી માણસ છે, સવારથી સાંજ સુધી અમે ત્યાં હોઈએ, રાત્રે ઘરે આવીએ ત્યાર સુધી અમારું કોઈ ધ્યાન આવું બધું હોતું. પોલીસ સવારે આવીને ગઈ છે, અમે ફરિયાદ લખાયેલી છે, હજુ મુખ્ય FIR ફાટેની બાકી છે, ઇન્વેસ્ટિગેશનમાં હજુ બીજી એક ટીમ આવવાની છે.